નમસ્કાર મિત્રો, હું છું ચેતન આહીર. આપ સૌ મિત્રોનું ફરી સ્વાગત છે સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં. સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં બાબરા ગીર, ત્યાં ગૌશાળા આવેલી છે. બાબરા ગીર આજે સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં જોડાવા જઈ રહ્યું છે, ત્યારે આપણે ત્યાં જઈશું, વિઝિટ કરશું. બાબરા ગીરની જે ગૌશાળા છે, ગૌસેવા સમાજ ટ્રસ્ટ બાબરા ગીર, ત્યાં ખૂબ સારી ગૌશાળા છે, તો ત્યાં વિઝિટ કરીએ અને આપણે બધા જઈએ અને જોઈએ. તો જઈએ બાબરા ગીર. યાર, એક વાત તો માનવી પડે, આપણા સૌરાષ્ટ્રના લોકો માયાળુ લોકો, મનગમતા લોકો, અને એવા લોકો કે જેટલો પ્રેમ પોતાની માને કરે ને, એટલો જ પ્રેમ આપણે કરીએ છીએ ગૌ માતાને. ચાહે ગૌ સેવામાં દાન આપવાની વાત હોય કે ગૌ સેવામાં સેવા આપવાની વાત હોય, આપણે લોકો હંમેશા આગળ હોય. અને જો તમારી પણ આવી જ ઈચ્છા હોય તો સૌરાષ્ટ્રની રસધાર તમારે સહારે આવી રહ્યું છે. એક એવી એપ્લિકેશન કે જેની મદદથી આપણા ગીર સોમનાથની જેટલી પણ ગૌ સેવા છે, ગૌશાળા છે, એ ગૌશાળાની બધી જ માહિતી, ચાહે ત્યાં કેટલી ગાયો છે, એ ગાયને કેટલા વાછડા છે, એમને શું જમાડવામાં આવે છે, કોણ એ ગૌશાળાને મેનેજ કરી રહ્યો છે, ઇવન જેટલી પણ ગાય છે, કોઈ પર્ટિક્યુલર ગાયને જો તમારે દાન આપવું હોય, એને ભેટ આપવી હોય, તો તમે એ પણ આપી શકો છો. જેમાં તમારું ફોન પે કે ગૂગલ પેનો ઉપયોગ કરીને તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. અને દાન આપ્યા પછી સર્ટિફિકેટ તૈયાર થઈ જશે અને જેને તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં ડાયરેક્ટ શેર પણ કરી શકો છો. અને વાત એટલી જ નથી અટકતી, ત્યાં તમને સ્ટોર પણ જોવા મળશે. તે જે સ્ટોરમાં તમારે ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ હોય, ચાહે પંચદ્રવ્ય ઔષધિ હોય કે પછી અગરબત્તી બનાવવામાં આવેલી હોય, એ બધું પણ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો. અને એટલું જ નહીં, તમે ત્યાં એને રિવ્યૂ પણ કરી શકો છો અને જેથી કરીને બીજા કોઈ વ્યક્તિ છે એની ખરીદી કરી શકે. અને ભાઈ ભાઈ રૂકો, હજી વાત આટલે જ નથી અટકતી. ચાહે આપણો ખેડૂત હોય કે પછી હોય એ સાગર ખેડૂત, ખેતીને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો આ એપ્લિકેશનમાં તમને મળી જશે અલગ અલગ ક્રાઇટેરિયામાં. એટલે મત્સ્ય ઉદ્યોગથી માંડીને ખેતીની બધી જ માહિતી એક જ એપ્લિકેશન પર તમને મળી જશે. અને તેમ છતાં પણ તમને કશી પણ મૂંઝવણ હોય તો ત્યાં સંપર્કનું બટન છે, એના પર ક્લિક કરો, બધી જ માહિતી મળી જશે. તમારે કોલ દ્વારા પણ તમે બધી જ માહિતી મેળવી શકો છો. તો પછી આજે જ આ સૌરાષ્ટ્રની રસધાર એપ્લિકેશનને ડાઉનલોડ કરો તમારા પ્લે સ્ટોરમાંથી, ચાહે તમારી પાસે આઈફોન હોય કે પછી એન્ડ્રોઈડ. અને સેવાના, ગૌ સેવાના આ ઉત્તમ ઉત્કૃષ્ટ કાર્યમાં તમારું યોગદાન આપો. નમસ્કાર મિત્રો, આપ સૌ મિત્રો, એ બાબરા ગીરની ગૌ સેવા સમાજ ગૌશાળા છે, તમે જોયો જ હશે, ખૂબ વિશાળ પ્રમાણમાં છે, વૃક્ષો પણ ખૂબ સારા એવા છે અને ગાયોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે, 120 જેટલી ગાયો છે.
અને ખૂબ સારી રીતે ચાલે છે ગામ લોકોના સપોર્ટથી. હજી એ લોકો શું કરવા માગે છે એ આપણે દેવાનંદભાઈ જે અહીંયા સંભાળે છે એના મુખેથી જ આપણે સાંભળીએ છીએ. દેવાનંદભાઈ, આપ તમે શું કરો છો અને ગૌશાળામાં તમારી શું ભૂમિકા છે? અમે ખેતી કરીએ છીએ અને ગૌશાળામાં સેવા કેવી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ? સેવા કેવી રીતે પ્રવૃત્તિ તમે કરો છો? ગૌશાળામાં ગાયોની સંખ્યા કેટલી છે? 120-125 જેવું છે. અને નંદી? 4. નંદી 4 છે. કોઈ ખાસ નંદી? 2 ગીર છે, 2 આમ છે. જ્યારે ગૌશાળાની આ વિશાળ એટલી જગ્યા છે, ખૂબ એવા વૃક્ષ ને ઘણી બધી વસ્તુ સારી છે, તો જ્યારે જગ્યા છે એ ગૌશાળાની છે કે? ગૌશાળા ટ્રસ્ટના નિયમિત છે. અને ગૌશાળાની કોઈ બીજી જમીન પણ છે ખરી? 110 વીઘા જમીન છે. એમાં તમે શું શું વાવેતર કરો? એમાં સારાનું વાવેતર કરીએ છીએ. આ ગાયો માટે સારાની વ્યવસ્થા માટે વાવેતર કરો છો. આ આવકનો સ્ત્રોત કેવી રીતના છે તમારી ગૌશાળામાં? આવકનો સ્ત્રોત છે, અમારે જન્મદિવસ ઉજવે એના માટે એમાં છે, ગૌશાળા બેન્ડ પાર્ટી છે, પછી લોક ડાયરા થાય છે, અને બીજા નંબરમાં ગામની બહુ એવી ભાવના છે લોકોની કે ગૌશાળામાં જેટલું થાય એટલું દાન કરીએ, એ આવક છે અમારે. એ આવક છે, ખાતર, ખાતરની આવક છે. જ્યારે ગાયો 120 છે, તો જ્યારે બીમાર પડતી હોય ત્યારે તમે શું શું સુવિધા? ડોક્ટરને બોલાવીએ, ડોક્ટર અહીંયા આવે છે? અહીંયા આવે છે. જ્યારે વધારે પડતી બીમાર હોય તો ત્યારે તમે શું કરો છો? વધારે પડતી બીમાર હોય ને તો અમે શાંતિપુરા ટ્રાન્સફર કરી, ગૌશાળા છે ત્યાં ટ્રાન્સફર કરી દીધો છે. ગામ લોકોનો દાદા કેવો સપોર્ટ છે તમારા ગામમાં? બહુ સારો, બહુ સારો સપોર્ટ છે. અને લોકફાળો તમે કરો છો કે? નહીં, લોકફાળો નહીં, અમે બેન પાર્ટીમાં ગામ લોકો આપે, હોળીમાં, લગ્ન પ્રસંગ, લગ્ન પ્રસંગમાં ને તમે આપો છો, આપે છે બેન પાર્ટી, તમે જાઓ છો એટલે આપે છે. લોકફાળો નથી, લોકફાળો તમે નથી કરતા. દાદા, ઘણી જગ્યાએ અમે ગયા છે અને ત્યાં જોકે આમ તો મકર સંક્રાંતિ ખીયર કહીએ તો ગાયો માટે, ગાયો જો ગૌશાળા હોય ત્યાં ગામ લોકો આવે છે. આપના ગામમાં ગૌશાળામાં કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ખીયરનો દિવસ? ખીયરના દિવસે ખેડૂત નિરણ નાખી જાય, અમુક માણસો ખોડની ગુનો આપે, ખોડની ગુનો. જ્યારે ખાતરની વાત આવતી હોય તો તમારા ગામના જ કોઈ લઈ લે છે કે બહાર ગામ પણ તમે? ગામના એ લઈએ ને બહાર ના લઈએ, અમે અરાજી કરી, અરાજી કરો. અને એ દિવસ ફિક્સ હોય છે કે ખીયર જ? એ દિવસ ફિક્સ દિવસ હોય. અને ક્યાં ટાઈમમાં થાય એ દિવસ? અમે ત્રીજા મહિનામાં અરાજી કરીએ. ત્રીજા મહિનામાં તમે અરાજી કરો છો ખાતરની ને એ લોકો એ વસ્તુની, બરાબર. આપણે જે ટ્રસ્ટ મંડળ છે, ટ્રસ્ટી મંડળ છે, એમાં સભ્યો કેટલા છે? 11 સભ્યો છે. વૈજાનંદભાઈ, આપણે ગૌશાળા આટલી બધી સરસ ચલાવો છો તો કોઈ સોશિયલ મીડિયામાં એવું કોઈ ગ્રુપ છે વોટ્સએપ દ્વારા કે તમે એક મેસેજ કરો અને ગામ લોકો આવી જાય એવું કોઈ? હા, એક ગ્રુપ છે, એક યુનિટી છે, 200 નંબરની, 200 નંબરની એક યુનિટી છે. ત્યારે તમે મેસેજ કરો ત્યારે આવી જાય ગામ લોકો બધા આવી જાય. જ્યારે 120 પ્રમાણમાં જેટલી ગાયો છે એ પ્રમાણમાં ચારાની પણ ઘણી બધી બાબતો હોય છે, તો જ્યારે વાઢવા જવાની ને એવી વાત આવે ત્યારે કોઈ મજૂર દ્વારા તમે કરો છો કે તમે સભ્યો દ્વારા? મજૂર દ્વારા, મજૂર દ્વારા. તમે કોઈ સભ્ય એક માથે રહી અને બધું કરે છે? આવનારા સમયમાં તમને કોઈ ફંડ મળે અમારા માધ્યમથી અથવા કોઈ એવા દાતાશ્રી દ્વારા મળે તો તમે તમારી ગૌશાળામાં નવું શું કરવા માગો છો? અમે નવું કરવામાં ગૌશાળાનો વિકાસ કરવા માગીએ છીએ. વિકાસ જેમ કે પંખા છે એવી રીતના, પંખા પાકે, આ જમીનનું લેવલિંગ ને એવું બધું, જમીનનું લેવલિંગ ને. આ કેટલા વર્ષથી દાદા કાર્યરત છે ગૌશાળા? આપણે 15 વર્ષ તો થઈ ગયા હતા. 1990 કાર્યરત છે અમારી ગૌશાળા અને 2001 અમારું રજીસ્ટ્રેશન છે. 2001 તમારું રજીસ્ટ્રેશન છે. જ્યારે ગૌશાળા તમે ચાલુ કરી હતી ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ નાના મોટા આવતા હોય છે, તો આપની ગૌશાળામાં કેવા મતલબ તકલીફ કેવી પડી હતી? તકલીફ આર્થિક થોડીક પડેલી છે, પણ અમારા ગામ લોકોનો એટલો બધો સપોર્ટ છે કે એમાં ક્યાંય ઉણે પાવા દીધી નથી. દાદા, ખાસ કરીને તમને પૂછું કે દરેક જ્યારે તમારા ગામમાં ગૌશાળા એટલા વર્ષથી કાર્યરત છે તો ગૌશાળા જ્યાં ન હોય અને ગૌશાળા જે ગામમાં હોય એ બેનો તફાવત તમે કહેશો મને? ઘણો. જો ગૌશાળા ન હોય ને તો એ ગામમાં ગાયું રખડતી હોય. હા, ગૌશાળા હોય એ ગામમાં ગાય રખડતી ન હોય. પછી મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું કે ગાય છે ને એ હરતું ફરતું મંદિર છે. હા, બરાબર. તો જે ગામમાં ગૌશાળા હોય ત્યાં ઘણી બધી સાંસ્કૃતિક પ્રોગ્રામ ને બધું થતું હોય, જે ગામમાં ગૌશાળા નથી, બરાબર, તો એના વિચારમાં તમને એવું લાગે છે કે ફેરફાર કરતો હોય ને? કેવી રીતના? ટૂંકમાં કે ગૌશાળા જે ગામમાં નથી એને ગાય શું છે એ ખબર જ ન હોય. ખબર જ ન હોય. હા, ખેડૂત ને તો ખબર હોય પણ કે જે ખેડૂત નથી એને ખબર જ નહીં કે ગાય, ગાયની શક્તિ શું છે, ગાય વસ્તુ શું છે એ ના ખબર હોય.
તો આપના ગામમાં બધું વ્યવસ્થિત અત્યારે ચાલે છે અને 18 વર્ષનો સપોર્ટ છે ખૂબ સારું એવું છે આજે તમે સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં જોડાયા તો તમને કેવું લાગ્યું તમારું કાર્ય બહુ ખૂબ સારું છે જે લોકો પેમેન્ટ ગમે ગૌશાળામાં કરી શકે અને બહુ સારું એવું તમારું મેનેજમેન્ટ છે અને જેથી કરીને વધારેમાં વધારે લોકો જોડાય એવી અમારી અપીલ છે ખૂબ ખૂબ આભાર આપ સૌ મિત્રોનો અને સૌરાષ્ટ્રની રસધારા ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર